નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. આજે છે તારીખ 9 મે 2019. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 8મી મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. હવે આ થેલેસેમિયા એ છે શું? તો આ થેલેસેમિયા એક બ્લડ સંબંધિત, રક્ત લોહી સંબંધિત બીમારી છે, જેમાં થાય છે કેવું કે આ બીમારી થઈ હોય એવી વ્યક્તિમાં જે હિમોગ્લોબિન આવે એની ઉણપ થઈ જાય છે. હવે હિમોગ્લોબિન ઓછું થઈ જાય તો એના કારણે જે શરીરમાં ઓક્સિજનનું વહન થાય છે એ ધીમું પડી જાય છે, જેથી લાલ રંગની જે કોશિકાઓ હોય છે એ નષ્ટ થઈ જાય છે. સો આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ વ્યક્તિએ ફેસ કરવા પડે છે. હવે આ થેલેસેમિયા એ આનુવંશિક રોગ છે, મતલબ કે જેના પરિવારમાં કોઈ વ્યક્તિને થેલેસેમિયા હોય તો એ વ્યક્તિના બાળકમાં થેલેસેમિયા થવાના ચાન્સીસ વધી જાય છે. સો જ્યારે કોઈ કપલ પોતાના બાળકનું પ્લાનિંગ કરતું હોય ત્યારે આ થેલેસેમિયાનો રિપોર્ટ અચૂકથી કઢાવતા હોય છે, જેથી બાળકમાં આ બીમારી ફેલાય નહીં. સો આ બીમારી અંગે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તેમજ આ વર્ષની થીમ રાખવામાં આવી છે, યુનિવર્સલ એક્સેસ ટુ ક્વોલિટી થેલેસેમિયા હેલ્થ કેર સર્વિસીસ, બિલ્ડિંગ બ્રિજીસ વિથ એન્ડ ફોર પેશન્ટ, એને આ વર્ષની થીમ રાખવામાં આવી છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2019માં G7 દેશોની સમિટ ફ્રાન્સના કયા શહેરમાં યોજાશે? હવે કયા દેશમાં યોજાશે એ પૂછ્યું હોય તો આન્સર છે ફ્રાન્સ. પરંતુ ફ્રાન્સના કયા શહેરમાં યોજાશે? તો આન્સર છે ફ્રાન્સના બિયારિટ્ઝ શહેરમાં આ G7 દેશોની સમિટ યોજાશે. આ સમિટ જે છે એ ઓગસ્ટ મહિનામાં યોજાશે. તેમજ આ વર્ષે આ 45મા નંબરની G7 સમિટ હશે. હવે વર્ષ 2014 સુધી આને G8 સમિટ તરીકે ઓળખાતી હતી, પરંતુ રશિયાએ આ ગ્રુપ છોડી દીધું ક્યારે? વર્ષ 2014માં. સો હવે આ G7 તરીકે ઓળખાય છે. હવે આ G7 એ 7 કન્ટ્રીનો સમૂહ છે કે જે વર્લ્ડની જે સૌથી એડવાન્સ ઇકોનોમી છે, જેમાં 7 દેશો પ્લસ યુરોપિયન યુનિયન નો સમાવેશ થાય છે. હવે એ 7 દેશો કયા કયા છે? તો એ 7 દેશોમાં આવે છે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુએસએ અને યુનાઇટેડ કિંગડમ. તો આ સાથે 7 એ વર્લ્ડની સૌથી એડવાન્સ ઇકોનોમી છે. તેમજ આ 7 દેશો સિવાય યુરોપિયન યુનિયન પણ આમાં સામેલ છે. અને આ G7 કન્ટ્રીઝની બેઠકમાં આ વર્ષે ભારત પણ ભાગ લેશે, જેથી આપણા માટે આ મહત્વનું બની જાય છે. ફ્રાન્સની કેપિટલ છે પેરિસ, ત્યાંના પ્રેસિડેન્ટ છે એમેન્યુઅલ મેક્રોન અને ત્યાંની કરન્સી છે યુરો અને ફ્રેન્ક. તેમજ હાલમાં જે ચર્ચિત નોટરડેમ કેથોલિક ચર્ચ હતું, નોટરડેમ કેથોલિક ચર્ચ જેમાં આગ લાગી હતી, એ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોરેન્ટિનો કોર્ટેઝોને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવે છે? તો રાઇટ આન્સર છે આમને પનામાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવે છે, જે પોતાનો કાર્યભાર 1 જુલાઈથી સંભાળશે. એમની પાર્ટીનું નામ છે ડેમોક્રેટિક રેવોલ્યુશનરી પાર્ટી. પનામા જે છે એ મધ્ય અમેરિકામાં આવેલો દેશ છે. એનું લોકેશન આપણે લાસ્ટમાં જોઈ લઈશું, પહેલાં વાત કરી લઈએ પનામાની. પનામાની કેપિટલ છે પનામા સિટી, ત્યાંની કરન્સી છે બલબોઆ અને બીજી કરન્સી છે US ડોલર. આ બંને કરન્સીઓ ત્યાં યુઝ થાય છે અને એના પ્રેસિડેન્ટ છે લોરેન્ટિનો કોર્ટિઝો. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લોબલ રજિસ્ટ્રી ઓફ વાયોલન્ટ ડેથ નામની પહેલ કોણે શરૂ કરી છે? આ પહેલ જે છે એ સિપ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે. સિપ્રીનું પૂરું નામ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આના દ્વારા દુનિયામાં જે હિંસાના કારણે મૃત્યુ થાય છે એનો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. તેમજ હિંસાના કારણે થતી મૃત્યુ છે એની સંખ્યાને ઘટાડવા માટેનો લક્ષ્ય પણ આ સિપ્રી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે. અને હાલમાં પણ સિપ્રીના 2 રિપોર્ટ આવ્યા હતા, જેમાં એક રિપોર્ટમાં ભારત જે છે એ સૈન્ય પર સૌથી વધારે ખર્ચ કરવાવાળો વિશ્વનો 4 નંબરનો દેશ છે. તેમજ સાઉદી અરબ જે છે એ દુનિયામાં સૌથી વધારે વેપન્સ ઇમ્પોર્ટ કરતો દેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, IBSA શેરપા બેઠક ભારતના કયા શહેરમાં યોજાઈ? IBSAનું પૂરું નામ છે અહીંયા ઇન્ડિયા, B4 બ્રાઝિલ અને
એસ એ ફોર સાઉથ આફ્રિકા. આની બેઠક જે છે એ ભારતના કોચીન શહેરમાં યોજાઈ. કોચીનને બીજા કોચી નામથી પણ ઓળખવામાં આવે છે અને આ શહેર જે છે એ કેરળ રાજ્યમાં આવેલું છે. કેરળ રાજ્ય જોઈ લઈએ આપણે. આ છે આપણું રાજ્ય ગુજરાત, અને ગુજરાત એ કમ્પેરમાં જોઈએ તો આ છે સૌથી દક્ષિણ છેડે આવેલું રાજ્ય કેરળ. ક્લિયર? આઈબીએસએમાં ઇન્ડિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ એ ત્રિપક્ષીય મંત્રી સ્તરની 9મા નંબરની આઈબીએસએ બેઠક હતી અને આ ત્રણેય દેશો એક જોઈન્ટ એક્સરસાઇઝ કરે છે જેનું નામ છે IBSA MAR, જેમાં આઈબીએસએનું પૂરું નામ આપણે જોઈ લીધું અને MARનું પૂરું નામ છે મેરીટાઈમ. જે આ જે લાસ્ટ એડિશન યોજાયું આ એક્સરસાઇઝનું એ ઓક્ટોબરમાં સાઉથ આફ્રિકાના સિમન્સ ટાઉન ખાતે યોજાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં બંદના નામની યુવતીએ લોંગેસ્ટ ડાન્સિંગ મેરેથોનમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ યુવતી કયા દેશની છે? તો આ યુવતી છે નેપાળની. આ છોકરીની ઉંમર છે 18 વર્ષ અને એણે લાર્જેસ્ટ ડાન્સિંગ મેરેથોન બાય એન ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં સતત 126 કલાક ડાન્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે, જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પહેલાં જે આ રેકોર્ડ છે હતો એ ભારતની કલામંડલમ હેમલતાના નામે હતો, જેણે 123 કલાક અને 15 મિનિટ ડાન્સ કરીને વર્ષ 2011માં આ રેકોર્ડ બનાવ્યો હતો. અને આ કલામંડલમ હેમલતા એ કેરળ રાજ્યની છે. તો એ બંને પર્સનાલિટી જોઈ લઈએ. આ છે કલામંડલમ હેમલતા, જેણે વર્ષ 2011માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે આમનો રેકોર્ડ જે છે એ આ બંદના નેપાળી દ્વારા તોડી નાખવામાં આવ્યો છે, જેમણે 126 કલાક સતત ડાન્સ કરીને આ રેકોર્ડ તોડી દીધું છે. વાત કરીએ નેપાળની તો કેપિટલ છે કાઠમંડુ, પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી, પ્રાઇમ મિનિસ્ટર છે કેપી શર્મા ઓલી અને કરન્સી છે નેપાળી રૂપી. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ પોતાના રાજ્યમાં 24 કલાક દુકાનો ચાલુ રાખવા માટેનું બિલ પસાર કર્યું છે? તો એ છે આપણું ગુજરાત રાજ્ય. હાલમાં ગુજરાતની વિધાનસભા દ્વારા ગુજરાત દુકાન એન્ડ પ્રતિષ્ઠાન અધિનિયમ 2019ને પારિત કરવામાં આવ્યું છે, જેથી હવે રાજ્યમાં દુકાનો અને અન્ય વ્યવસાયો 24 કલાક ખુલ્લા રહેશે. ગુજરાતની કેપિટલ છે ગાંધીનગર, રાજ્યપાલ છે ઓમ પ્રકાશ કોહલી અને મુખ્યમંત્રી છે વિજય રૂપાણી. નેક્સ્ટ ક્વેશ્ચન. ફેલિક્સ સ્ટેમ ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ 2019નું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ થયું? આનું આયોજન જે છે એ પોલેન્ડમાં થયું. પોલેન્ડની કેપિટલ છે વોર્સો અને આ વોર્સો ખાતે આનું આયોજન થયું, જેમાં ભારતે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ એમ ટોટલ 6 મેડલ જીત્યા. હવે આ 2 ગોલ્ડમાંથી 1 ગોલ્ડ જે છે એ ગૌરવ સોલંકીએ 52 કિલોગ્રામ કેટેગરીમાં જીત્યો અને બીજો મનીષ કૌશિકે 60 કિલોગ્રામ કેટેગરીમાં જીત્યો. પોલેન્ડની રાજધાની છે વોર્સો, ત્યાંની કરન્સી છે પોલિશ ઝ્લોટી. હવે આજના ઇમ્પોર્ટન્ટ લોકેશન આપણે જોઈ લઈએ મેપમાં. આ છે આપણી સુંદર મજાની પૃથ્વી અને એમાં આવેલો આપણો આ સુંદર મજાનો દેશ ભારત. ભારતનો પડોશી દેશ એવો આ નેપાળ. આ નેપાળની એક યુવતી જેનું નામ છે બંદના, એણે 126 કલાક ડાન્સ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. ત્યારબાદ બીજું લોકેશન જોઈએ આપણે. યુરોપ ખંડમાં જે છે આ પોલેન્ડ, કે જ્યાં ફેલિક્સ સ્ટેમ ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ 2019નું આયોજન થયું. પોલેન્ડની રાજધાની છે વોર્સો. ત્યારબાદ આ ફ્રાન્સના બિયરેટ્સ શહેરમાં જે G7 દેશોની સમિટ છે એ ઓગસ્ટ મહિનામાં યોજાશે. અને લાસ્ટ લોકેશન આપણે જોઈએ પનામાનું. હવે યુરોપથી પણ પશ્ચિમ દિશામાં જઈએ તો સેન્ટ્રલ અમેરિકામાં આવેલો દેશ આ છે પનામા, જેના રાષ્ટ્રપતિ તરીકે લોરેન્ટિનો કોર્ટિઝોને નિયુક્ત કરવામાં આવ્યા છે. પનામાની કેપિટલ છે પનામા સિટી, ત્યાંની કરન્સી છે બલબોઆ અને US ડોલર. ક્લિયર? સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું બીજા નવા ક્વેશ્ચનો સાથે. જય હિન્દ.